ક્વોન્ટિટી હોય કે નંબર હોય બંનેમાં ની આગળ અમૂકીએ અથવા ની આગળ અમૂકીએ તો અર્થ પોઝિટિવ થાય માત્ર લિટલ અને માત્ર ફ્યુ એ નેગેટિવ અર્થમાં છે નમસ્કાર મિત્રો ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બે શબ્દોની લિટલ અને ફ્યુ આ બે શબ્દો આમ તો નાના છે પણ એના ઉપયોગમાં ખાસી બધી તકલીફ પડી શકે એવું છે લિટલ અને ફ્યુ એની આગળ એ અથવા ધ મૂકીએ તો વાક્યના અર્થમાં ઘણો બધો ફેર પડી જાય તો કયા પરિવર્તનો આવે છે તે આપણે જોઈએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લિટલ એનો અર્થ થાય ઓલમોસ્ટ નાથિંગ નૈવ ગણી શકાય તેટલી ક્વોન્ટિટી તમે એની આગળ અ મૂકી દો અ લિટલ એટલે સમ થોડીક ક્વોન્ટિટી હોય જથ્થો હોય બહુ નહીં પણ છતાં છે અને ધ લિટલ એટલે જે પણ થોડી છે તે બધી જ એ અર્થમાં આપણે વપરાય એના ઉદાહરણ જોઈએ હું એમ કહું કે જો આઈ હેવ લિટલ નોલેજ અબાઉટ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ તો મારી પાસે લગભગ નહીવત કહી શકાય તેવું નોલેજ છે કોઈ મને પૂછે કે તમને જર્મન લેંગ્વેજ આવડે છે કે ચાઇનીઝ આવડે છે તો હું એમ કહું કે આઈ હેવ લિટલ નોલેજ ઓલમોસ્ટ નન અને કોઈ મને પૂછે કે તમને ફ્રેન્ચ આવડે છે તો એમ કહીશ કે આઈ હેવ લિટલ નોલેજ અબાઉટ ફ્રેન્ચ થોડી ઘણી માહિતી છે મારી પાસે અને કોઈ મારી પાસે કોઈ ચોક્કસ માહિતી માંગતું હોય મારી પાસે બહુ વધારે નહીં હોય પણ મને એમ કહી કે જે પણ છે તે મને આપી દો તો એ માહિતી આપ્યા પછી હું એમ કહીશ કે આઈ ગેવ હિમ ધ લિટલ ઇન્ફોર્મેશન આઈ હેડ એટલે બહુ બધી માહિતી નહોતી પણ જે પણ હતી તે બધી જ મેં આપી દીધી તો આ થયા આપણા લિટલ અ લિટલ અને ધ લિટલ આ ખાસ કરીને ક્વોન્ટિટી જથ્થા માટેની આપણે વાત કરતા હોઈએ અત્યારે અને જો આપણે નંબર્સની વાત કરતા હોઈએ સંખ્યાની વાત કરતા હોઈએ તો આપણે એમાં ફ્યુ અફ્યુ અને ધ ફ્યુ વાપરવું પડે ફ્યુ ફરીથી એ જ રીતે લગભગ નહીવતના અર્થમાં અફયુ એટલે થોડીક સંખ્યા હોય અને ધ ફ્યુ એટલે થોડી ઘણી જે પણ છે તે બધી જ એ અર્થમાં હોય તો હું એમ કહું કે આઈ હેવ ફ્યુ ફ્રેન્ડ્સ સો આઈ એમ અન હેપી લગભગ નહીવત જેવા મારા ફ્રેન્ડ્સ છે હું કોઈ નવા શહેરમાં જાઉં અને કોઈ પૂછે કે તમને ત્યાં કેવું લાગે છે તો એમ કહું કે આઈ હેવ ફ્યુ ફ્રેન્ડ્સ હિયર સો આઈ એમ વેરી અનહેપી આઈ એમ સેડ પણ ધારો કે એ જગ્યાએ મારી પાસે થોડા ઘણા મિત્રો હોય બહુ નહીં પણ થોડા ઘણા હોય જેનાથી મારા વીકેન્ડ્સમાં સમય સારી રીતે પસાર થતો હોય તો એમ કહું કે આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ સો આઈ એમ હેપી આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન ધીસ ન્યૂ પ્લેસ સો ધેર ઇઝ નો પ્રોબ્લેમ

અથવા ફ્યુ ની આગળ અમૂકીએ તો અર્થ પોઝિટિવ થાય માત્ર લિટલ અને માત્ર ફ્યુ એ નેગેટિવ અર્થમાં છે દેર ઇઝ લિટલ પોઈન્ટ ઇન કમ્પ્લેનિંગ દે આર નોટ ગોઈંગ ટુ ડુ એનીથીંગ લગભગ એનો કંઈ અર્થ જેવું છે જ નહીં લિટલ અને કોઈ મારી પાસે ધારો કે કંઈક વસ્તુ માંગતું હોય અને હું એમ કહું કે આઈ હેવ લિટલ મિલ્ક ઇફ યુ વોન્ટ આઈ હેવ અ લિટલ મની ઇફ યુ વોન્ટ અને સંખ્યા માટે વાત કરતો હતો ફ્યુ અને અ ફ્યુ